गयो बजावनार जंतर बिचारु शू करे ए मा जंतर बिचारु क्या करे एनो गयो बजावनार शब्दो संत श्री भवानी दास ना से जेने आ वाणी मा आ देह ने आ काया ने आ शरीर ने जंतर नी उपमा आपी तो जंतर एक वाजिंत्र से એની ઉપમા આપીશ તો દરેક સંતોનો જે અભ્યાસ છે એ જુદો જુદો હોય છે પણ લક્ષ્ય દરેકનો એક જ હોય છે કોઈ સંતે આ દેહને જાળવાની ઉપમા આપી છે કોઈએ કાસો કુંભ છે એવી ઉપમા આપી છે કોઈએ જંત્રીની ઉપમા આપી છે અને કોઈએ કાચની પૂતળીની ઉપમા આપી છે કાયા છે કાચની પૂતળી તો આવી મહેનત સંતો આ જગતના જે અજ્ઞાની જીવ છે ને એને હાસી દિશા બતાવવા માટે કરતા હોય છે પણ અજ્ઞાની જીવની એક એક એવી ઓળાઈ હોય છે કે સંતોની વાતમાં ધ્યાન ન આપે એનું એક ઉદાહરણ છે એક દાદાએ આખી જિંદગી રામનું નામ નહોતું લીધું અને જ્યારે મૃત્યુ નજીક આવ્યું ને ત્યારે એના છોકરાએ વિચાર કર્યો કે બાપા ક્યારે રામનું નામ નથી બોલ્યા તો હવે મૃત્યુનો સમય નજીક આવી ગયો છે એકવાર રામનું નામ લઈને તો એનો બેડો પાર થઈ જાય તો છોકરાએ એક યુક્તિ કરી એ કુંભારને ત્યાં જઈ અને રામ પાત્ર લઈ આવ્યા અને એ રામ પાત્ર એના બાપાની સામું રાખીને કીધું કે બાપા આ શું કહેવાય તો એને એમ કે રામ પાત્ર છે એમ બોલશે ને તો એમાં રામનું નામ આવી જાય તો એ રામ પાત્ર લાવ્યા અને એના બાપુજીને સામું રાખીને એના બાપાને પૂછ્યું બાપા શું કહેવાય તો એ દાદા બોલ્યા કે એલા ભાઈ મેં આખી જિંદગી કાઢી અને આને હકોરું કહેવાય હકોરું એટલું બોલ્યા ને જીવ્યો ગયો તો આ જીવની અવળાય છે માટે સંતો ઉદાહરણ આપીને સમજાવે છે કે આ તારો દેહ છે એ જંતર સમાન છે તો એ ખરેખર એટલે સારી રીતે વાગી રહ્યું છે પણ આને કોઈ એવા હરિજન વિલ્લા છે ને એ સાંભળી શકશે એટલે કે એને સમજી શકશે જે સમજ્યા ને એ જાગ્યા કહેવાય એ હરિજન વિલ્લા જાગ્યા કહેવાય
તો સંતર કેમ વાગે છે એ આપણને આમનામ ખબર ન પડે. સંતોની આ ગુઢ રહસ્યવાણી હોય છે. જંતર વાગે જ છે, પણ આપણે ખાલી બોલીને એને વાગ્યું એમ કહી. પણ તો જે આપણી આ પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે, પાંચ કર્મ ઇન્દ્રિય છે, આપણા જે ચાર અંતકરણ છે, ઈ દ્વારા દરેક દ્વારા વાગી ગયું છે. મન સંકલ્પ વિકલ્પ કરવામાં વાગી રહ્યું છે, બુદ્ધિ નિશ્ચય કરવામાં વાગી રહ્યું છે, ચિંતન ક્રિયા કરે છે, અહંકાર છે અભિમાન ક્રિયા કરે છે. આવી રીતે ખૂબ ખરેખર રીતે વાગી ગયું છે. તો એમ આમાં જે આપણી પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે એમાં એવી રીતે વાગી રહ્યું કે આંખ છે ને જોઈ રહી છે. એ કેમ જોવે ને હેનાથી જોવે છે એ આપણે જાણી ન શકીએ. કાન સાંભળી જાય અને આ કાન કેમ સાંભળી જાય અને હેનાથી સાંભળી જાય એ ખબર ન પડે. આપણે એક જગ્યાએ ઊભા હોય અને ચાલતા થઈ જાય તો પગ તો ઊભા થા તોય પગ જ હતા અને ચાલતા છે તોય પગ જ છે. પણ એમાં કોણે આ ચાલતો આ દેહને ચાલતો કોણે કર્યો, ચાલતો આ કેમ છું, આ પગને ચાલતા કોણે કર્યા એ ખબર ન પડે. તો આ ખૂબ જ અને ખરેખર રીતે વાગી દઉં. પણ જ્યારે સ્વરૂપનું એટલે કે પોતા પદનું જ્યારે જ્ઞાન થાય ને ત્યારે આ જંતરની જાણ થાય. તો આમાં તો કોઈ એવા હરિજન વેલા આવે ને એ જાગી શકે અને આ જંતર છે ને એને જાણી શકે. તો દોનું મળીને એટલે કે તુંબડું અને વાહ આ બે વસ્તુ મળે ને ત્યારે આ રામસાગર અગર તો જંતર બને. અને ત્યારે એમાં તાર બાંધવામાં આવે. તો આનો અર્થ એવો છે કે આ પાંચ ભૂતનો જે દેહ છે એમાં ઊભો થયેલો જે આ જીવ ભાવ એમાં બંને મળીને તુંબા એટલે કે આ જંતર બન્યું છે. અને એમાં અનેક વિષય ભોગના તાર બંધાણા. પણ આ જંતર આ તુંબુરમાં જો રામ નામનો જાપ એટલે કે પરમાત્માની જો યાદી આવે તો પ્રેમ તંત્ર એટલે કે પ્રેમનો રંગ લાગી જાય તો આ જંતર છે ને એ ખરેખર એને હાસુ વાગ્યું કહેવાય. બત્રીસ દમાકા જંતર બનાયા
નવસોકાર લગાયા ગુરુદેવ મારા નવસોકાર લગાયા તો જે સંતર છે એને 32 ગમા એટલે કે એને વગાડવાની જે સાપ આવે ને એના જે પાહા આવે ને એ 32 ગમા આવે અને 900 તાર મિલાયા તો સંતરને 900 તાર ન આવે માટે સંતોએ આ જંતર જે વગાડવાનું જંતર આવે ને એની વાત નથી કરી પણ આ દેહરૂપી જંતરની વાત કરી છે તો આ દેહ છે ને એ 32 ગમાનો છે એમાં 5 મહાભૂતનો આ દેહ છે એમાં જળ પૃથ્વી તેજ વાયુ ને આકાશ આ 5 તત્વો છે અને આ પાંચેયના 5 તત્વ છે જળના 5 ઈ છે શુક્ર શોણિત મૂળ શ્વેત મૂત્ર અને લાળ અને પૃથ્વીના 5 છે અસ્થિ માંસ નાડી તવસા અને રોમ 5 તેજના છે શ્રુધા તૃષા અળસ નિંદ્રા અને ક્રાંતિ 5 વાયુના છે હલન છલન વલન ધ્રાવણ અને પ્રસારણ આવી રીતે 5 આકાશના છે કળ આકાશ ઉદ્ર આકાશ હૃદય આકાશ કંઠ આકાશ અને શિર આકાશ આમાં 30 તત્વો થાય અને મન ને બુદ્ધિ આમ આ 32 ગમાનું આ જંતર છે અને 900 તાર મિલાય એટલે કે આ દેહમાં 900 નાડી આવી છે એને સંતોએ તારની ઉપમા આપી છે અને 1600 રાણીનો રાજ્યો તો આ 4 દેહ 4 અવસ્થા 5 અંતકરણ અને 3 ગુણ આમ આ 16 તત્વો થાય છે અને અંતકરણમાં જે વૃત્તિ ઉઠે છે ને એ 1000 પ્રકારની વૃત્તિ ઉઠે છે તો 16 ને 1000નો જે રાજ્યો છે ને એનો જે સ્વામી છે એનો જે નાથ છે એનો ધણી છે એ છે આપણો અહંકાર એ આ અહંકાર છે ને એ આ જંતરને વગાડે છે આ અહંકાર આનો રાજા છે અને એ જ આ જંતરને વગાડે છે અધર તખત પર આપ જા અનહદ વાજા વાગે જંતર વાગે જંતર વાગે ગુરુ જંતર વાગે ખૂબ ખરા ખર વાગે રે કોઈ હરિજન ઈરલા જાગે જંતર વાગે
જંતર વાગે રોડો જંતર વાગે ઇંગલા પિંગલા ને સૂક્ષ્મણા એની દરેકને જાણ જ છે પણ જે ડાબા નાકમાં જે શ્વાસ લેવામાં આવે ને એને ઇંગલા નાડી કહેવાય અને જમણા નાકમાંથી જે શ્વાસ લેવાય એ પિંગલા નાડી છે અને બંને જો એક સાથે હાલતી હોય એને સૂક્ષ્મણા નાડી કહેવાય આનો જે વ્યક્તિને અભ્યાસ થઈ જાય એ સહેજે સહેજે સૂન મંડળ છે ત્યાં જાગ્રત થઈને પોતાની સુરતાને રાખે પણ આ બધી પ્રક્રિયાની બાબત એ લૌકિક છે અવલૌકિક નથી કારણ કે આપણે જાણવાનું એટલું છે કે આ ઈંગલા પિંગલા સૂક્ષ્મણા આ સૂન મંડળ એ બધાને આપણે જાણીએ છીએ તો આ બધાને જાણે છે એને જાણ્યો તો એને જાણવાની જરૂર છે અને જ્ઞાન વિના જાણવામાં નહીં આવે કારણ કે એનું આસન એનું રહેણાંક એ જે અધર તખત છે ને ન્યાય બિરાજે છે તો અધર તખત એટલે ઊંસામાં ઊંસું સ્થાન એને તખત એટલે ગાદી તખત એટલે સિંહાસન ન્યાય બિરાજે છે અને જ્યાં જેની હદ ન આવે એવા અનહદ વાગદા ત્યાં વાગી રહ્યા છે તો આ એ સ્થાન એવું છે તો આ સ્થિતિ આ પદ આ તત્વ એવું છે આ જંતર એવું છે કે એને તુંબા નથી અને દાંડવું નથી અને કોઈ પણ તાર નથી છતાંય અવિરત રણકારા કરી રહ્યા તો આ તત્વનો રણકાર આ કાનથી નથી સંભળાતો અને આ આંખથી નથી દેખાતો અગર તો નથી જોવામાં આવતો આને જોવા માટે જ્ઞાન દ્રષ્ટિની જરૂર છે તો આવી દ્રષ્ટિ કોઈ હરિજન જિલ્લા હોય ને એની હોય આપણે તો સદગુરુ જે છે જે મહાપુરુષ હોય એને પણ પારખી નથી શકતા એને જાણી નથી શકતા તો આ તત્વ ક્યાંથી પારખી શકાય આપણે આપણી બુદ્ધિથી મહાપુરુષોની પારખ કરીએ છીએ તો આ બુદ્ધિનું ન્યા કામ નથી ન્યા જરૂર છે પ્રજ્ઞા બુદ્ધિની જ્યારે પ્રજ્ઞા બુદ્ધિ ખીલે ને ત્યારે મહાપુરુષને જાણી શકાય Thank you.
પ્રતાપે જ ભણે ભવાની દાસ નિજ નામ લે તોરે ગુરુજી મહારાજ જંતર વાગે જંતર વાગે રોડુ જંતર વાગે ખૂબ ખરા ખર વાગે રે કોઈ હરિજન વિરલા જાગે જંતર વાગે જંતર વાગે રોડુ જંતર વાગે તો આનો અર્થ એવો છે કે આ જે જગત છે આજે સંસાર છે આજે દેહ છે એ જ વનરાવન છે વનરાવન બારું નથી આપણો આ દેહ છે એ વનરાવન છે અને એની આ કુંજગલી છે તો કુંજગલી એટલે કે ઉત્તમ પ્રકારની ગલી પણ જો ત્રિવેણીમાં રહીને એટલે કે ત્રણેય નાડીની એક ઘેર લાવીને એટલે કે એના પોતાના સ્વરૂપે રાખીને બોલે તો આની જાણ થાય તો જે જોધલ પીર છે એના દાસ જે ભવાનીદાસ કહે છે કે જે નિજ નામ છે જે પોતાનું પોતાપદ છે જે અખંડ અસ્તિત્વ છે તો એ નામ છે ને એને તોલે આવું આ જંતર વાગે છે પણ આમાં તો કોઈ હરિજન વિરલા હોય ને એ જાગી શકે અગર તો એ જાણી શકે સદગુરુ ભગવાનની જય